એક સંતે તેના બે શિષ્યને પથ્થરના મોટા ટુકડા આપ્યા. સંતે બંનેને કહ્યું, આ લ્યો, જે કરવું હોય તે કરો. એક શિષ્યે પથ્થરના મોટા ટુકડામાંથી નાના નાના ટુકડા કર્યા અને એક થેલામાં ભર્યા. ગુરુએ પૂછ્યું તો તેને કહ્યું, જ્યારે કોઈ આપણા ઉપર હુમલો કરે ને તો ત્યારે વળતો પ્રહાર કરવામાં કામ લાગે, એટલા માટે નાના નાના ટુકડા કર્યા. કે કોઈને મારવું હોય ને તો આપણી પાસે કંઈક તો હોવું જોઈએ ને. બીજા શિષ્યે પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી. શિષ્યે સંતને કારણ આપ્યું કે હું લોકોને સમજાવીશ કે દરેક પથ્થરમાં ઈશ્વર છે. આ પથ્થરમાં પણ ભગવાન હતા, મેં તો માત્ર પથ્થરને આકાર આપ્યો અને ભગવાન પ્રગટ થયા. ભગવાન તો પથ્થરમાં હતા જ, તમે તમારા પથ્થરને કેવો આકાર આપો છો તે મહત્વનું છે.